નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. હવે તો નવસારી જિલ્લામાં કોરોના દરેક તાલુકાના ગામે ગામ પહોંચવા નીકળી પડ્યો છે અને નવસારી ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે. ત્યારે આજરોજ નવસારીમાં 88 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે નવસારીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આજ સુધીનો કુલ આંકડો 2,349 થયો છે, જે સાથે 483 એક્ટિવ કેસ થયા છે, જે હાલ સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત આજે 42 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને આજ સુધી કુલ 1,762 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે. જો કે અત્યાર સુધી સરકારી ચોપડ્યા અનુસાર 104 લોકોના નવસારી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ થયા છે. લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો. આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો. ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે. તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો. અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો. હવે આજરોજ નવસારી જિલ્લામાં નોંધાયેલ 88 દર્દીઓની વાત કરવામાં આવે તો આજે સૌથી વધુ ગણદેવી તાલુકામાં 26 દર્દીઓ નોંધાયા છે. જે અનુસાર હંસાબેન આહિર, તેમની ઉંમર 42 વર્ષની છે, તેઓ કછોલી આહિરવાસના રહેવાસી છે. જૈનિશ ભટ્ટ, તેની ઉંમર 22 વર્ષની છે, તેઓ ધમડાજા મહેતાફળિયાના રહેવાસી છે. કેવિન નાયક, તેમની ઉંમર 26 વર્ષની છે, તેઓ ખખવાડાવાડીના રહેવાસી છે. જીગર શાહ, તેમની ઉંમર 38 વર્ષની છે, તેઓ દવે મોહલ્લો ગણદેવીના રહેવાસી છે. નિમેશ પટેલ, તેમની ઉંમર 32 વર્ષની છે, તેઓ તોરણ ગામ દેસાઈ ફળિયાના રહેવાસી છે. કૃપાલી પટેલ, તેમની ઉંમર 22 વર્ષની છે, તેઓ અમલસાડ અવધૂતનગરના રહેવાસી છે. અમીશ પટેલ, તેમની ઉંમર 31 વર્ષની છે, તેઓ અમલસાડ શિવશક્તિ સોસાયટીના રહેવાસી છે. પ્રિયાંક પટેલ, તેમની ઉંમર 36 વર્ષની છે, તેઓ ભટ્ટ ઘોડા ફળિયાના રહેવાસી છે. વાસંતી ગિરીશ બિલીમોરિયા, તેમની ઉંમર 32 વર્ષની છે, તેઓ અનાવલ મોહલ્લો બિલીનાકા બિલીમોરાના રહેવાસી છે. મિતેશ ભંડારી, તેમની ઉંમર 32 વર્ષની છે, તેઓ દેવસર બિલીમોરાના રહેવાસી છે. વર્ષાબેન પટેલ, તેમની ઉંમર 37 વર્ષની છે, તેઓ તલોગ સજાનંદ એપાર્ટમેન્ટના રહેવાસી છે. મોનિલ બગુલ, તેમની ઉંમર 27 વર્ષની છે, તેઓ દેસરા બિલીમોરાના રહેવાસી છે. જિનેશ્વર પી શાહ, તેમની ઉંમર 22 વર્ષની છે, તેઓ સાગર દર્શન બિલીમોરાના રહેવાસી છે. ધર્મિષ્ઠા પટેલ, તેમની ઉંમર 38 વર્ષની છે, તેઓ કલમથા ગમસારના ફળિયાના રહેવાસી છે. શ્વેતલ પટેલ, તેમની ઉંમર 26 વર્ષની છે, તેઓ છાપર નિશાળ ફળિયાના રહેવાસી છે. સાજિદ મહમદ ખલીફા, તેમની ઉંમર 36 વર્ષની છે, તેઓ અંબેટા ભવાની ફળિયાના રહેવાસી છે. શ્યામ મિસ્ત્રી, તેમની ઉંમર 38 વર્ષની છે, તેઓ બિલીમોરા હરિઓમ બિલ્ડિંગના રહેવાસી છે. ભાર્ગવ પટેલ, તેમની ઉંમર 25 વર્ષની છે, તેઓ ચાંગા તલાવ ફળિયાના રહેવાસી છે. અભિનય કુમાર યાદવ, તેમની ઉંમર 21 વર્ષની છે, તેઓ વલોટીના રહેવાસી છે. વંદના સતીશ મિશ્રા, તેમની ઉંમર 30 વર્ષની છે, તેઓ આંતલિયા ઓમકાર સોસાયટીના રહેવાસી છે. સરફરાઝ લાડકાવાલા, તેમની ઉંમર 36 વર્ષની છે, તેઓ તાઈવાડ અમલસાડના રહેવાસી છે. ગૌરવ કુમાર, તેમની ઉંમર 21 વર્ષની છે, તેઓ રેલવે ફાટક અંચેલીના રહેવાસી છે. ડિમ્પી ટંડેલ, તેમની ઉંમર 26 વર્ષની છે, તેઓ ધોલાઈ ઉગમન ફળિયાના રહેવાસી છે. કિરણ પટેલ, તેમની ઉંમર 49 વર્ષની છે, તેઓ તલોગ જલારામ કોમ્પ્લેક્સના રહેવાસી છે. નિધિ પટેલ, તેમની ઉંમર 20 વર્ષની છે, તેઓ દેસરા બિલીમોરાના રહેવાસી છે. અને છેલ્લા વિનોદ કુમાર મિશ્રા, તેમની ઉંમર 43 વર્ષની છે, તેઓ સાલેજ માયાનગરના રહેવાસી છે. ત્યારબાદ વાંસદા તાલુકાની વાત કરવામાં આવે તો જ્યોત્સના પંડ્યા, તેમની ઉંમર 62 વર્ષની છે, તેઓ કંડોલપાડા સડક ફળિયાના રહેવાસી છે. ઠાકોરભાઈ લાડ, તેમની ઉંમર 65 વર્ષની છે, તેઓ મોટીવાલ જાર કુંભારવાડ વાંસદાના રહેવાસી છે. સુરેશભાઈ પટેલ, તેમની ઉંમર 55 વર્ષની છે, તેઓ ભીનાર દેસાઈ ફળિયા વાંસદાના રહેવાસી છે.
દિવ્યેશ અમૃત પટેલ, તેમની ઉંમર 28 વર્ષની છે. તેઓ વાંસદા કોટેજના રહેવાસી છે. ગિરીશ હરીશ પટેલ, તેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ પણ વાંસદા કોટેજના રહેવાસી છે. બાલુ મધુ પઢેર, તેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ ઉપલાફળિયા ગંગપુરના રહેવાસી છે. છગન વડુ, તેમની ઉંમર 42 વર્ષની છે. તેઓ કાંકરિયા નીચલું ફળિયાના રહેવાસી છે. ગના ગાવડી, તેમની ઉંમર 60 વર્ષની છે. તેઓ રંગપુર ડુંગરી ફળિયાના રહેવાસી છે. અમિત પટેલ, તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓ કંડોલપાડા વાવ ફળિયાના રહેવાસી છે. મીનાબેન મગનભાઈ, તેમની ઉંમર 55 વર્ષની છે. તેઓ JNV રૂપવેલના રહેવાસી છે. વર્ષાબેન અરવિંદભાઈ પટેલ, તેમની ઉંમર 39 વર્ષની છે. તેઓ JNV રૂપવેલના રહેવાસી છે. મનુભાઈ રાવત, તેમની ઉંમર 52 વર્ષની છે. તેઓ બસ સ્ટેન્ડ ફળિયું આંકલાંચના રહેવાસી છે. દીપિકા દશવંતી, તેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ હનુમાનબારી 4 રસ્તાના રહેવાસી છે. અમરદીપ સિંઘ પંજાબી, તેમની ઉંમર 21 વર્ષની છે. તેઓ વાંસદા સાદળ ફળિયાના રહેવાસી છે. મયુર પટેલ, તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ ખંબાલિયા હાઈસ્કૂલના રહેવાસી છે. અને છેલ્લા વિમલ સોલંકી, તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓ ચાપલધરા વાંસદાના રહેવાસી છે. હવે ચીખલી તાલુકાની વાત કરીએ તો નયના પટેલ, તેમની ઉંમર 48 વર્ષની છે. તેઓ વંકાલ પટેલ ફળિયાના રહેવાસી છે. ગુરજી પટેલ, તેમની ઉંમર 56 વર્ષની છે. તેઓ ખાંભળા સમર ફળિયાના રહેવાસી છે. સતીશ અર્જુન સોલંકી, તેમની ઉંમર 28 વર્ષની છે. તેઓ ચીખલી પોલીસ લાઇનના રહેવાસી છે. સતીશ રાજેશ પટેલ, તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ સુરખાઈ પટેલ ફળિયાના રહેવાસી છે. અવનીબેન પટેલ, તેમની ઉંમર 25 વર્ષની છે. તેઓ રાનવીરી કલ્લા ગણેશ ફળિયાના રહેવાસી છે. વર્ષાબેન મિસ્ત્રી, તેમની ઉંમર 58 વર્ષની છે. તેઓ હોંડ દેસાઈવાડના રહેવાસી છે. ચિત્રાબેન બાવનિયા, તેમની ઉંમર 58 વર્ષની છે. તેઓ ચીખલી દેસાઈવાડના રહેવાસી છે. નટુભાઈ પટેલ, તેમની ઉંમર 52 વર્ષની છે. તેઓ ચરી ગાંચીવાડના રહેવાસી છે. દર્શના પટેલ, તેમની ઉંમર 29 વર્ષની છે. તેઓ સોલધરા ઢોળિયા ફળિયાના રહેવાસી છે. જીગર રાવત, તેમની ઉંમર 22 વર્ષની છે. તેઓ માંડવ ખડક પટેલ ફળિયાના રહેવાસી છે. હેતલબેન પટેલ, તેમની ઉંમર 21 વર્ષની છે. તેઓ સાદકપુર ગોલવાડના રહેવાસી છે. કિશન પટેલ, તેમની ઉંમર 23 વર્ષની છે. તેઓ ટાંકલ રેન્ટ કુવાના રહેવાસી છે. સુરેન્દ્ર ગાવિત, તેમની ઉંમર 42 વર્ષની છે. તેઓ રૂમલા મોહપાડાના રહેવાસી છે. નીતાબેન પટેલ, તેમની ઉંમર 50 વર્ષની છે. તેઓ રૂમલા ઉપાસના કોમ્પ્લેક્સના રહેવાસી છે. શૈલેન્દ્રકુમાર રાય, તેમની ઉંમર 36 વર્ષની છે. તેઓ ખુંદ વાંસદા રોડના રહેવાસી છે. સુરેખા પટેલ, તેમની ઉંમર 50 વર્ષની છે. તેઓ સહયોગ સોસાયટીના રહેવાસી છે. લખવિન્દ્રસિંહ તરસેમસિંહ ગુલે, તેમની ઉંમર 37 વર્ષની છે. તેઓ સમરોલી ગજાનંદ પાર્કના રહેવાસી છે. અને છેલ્લા વિજયભાઈ રણછોડભાઈ પટેલ, તેમની ઉંમર 51 વર્ષની છે. તેઓ બલવાડા ઉગમણા ફળિયાના રહેવાસી છે. ત્યાર પછી નવસારી તાલુકાની વાત કરવામાં આવે તો ધવલભાઈ પટેલ, તેમની ઉંમર 22 વર્ષની છે. તેઓ ટાંકી ફળિયા નવા તળાવના રહેવાસી છે. નીમા દેસાઈ, તેમની ઉંમર 46 વર્ષની છે. તેઓ રાશિ રેસિડેન્સી નવસારીના રહેવાસી છે. ધર્મેશ પટેલ, તેમની ઉંમર 36 વર્ષની છે. તેઓ શિવપાર્ક કબીલપોરના રહેવાસી છે. હિતેશ પટેલ, તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ સરકારી વસાહત છાપરાના રહેવાસી છે. ચિંતન જશવંત પટેલ, તેમની ઉંમર 27 વર્ષની છે. તેઓ પુષ્પવિહાર સોસાયટી કબીલપોરના રહેવાસી છે. પ્રસન્ન આદિનારાયણ પૂરણ, તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ મહારાજા અગ્રવાલ એપાર્ટમેન્ટ શાંતાદેવીના રહેવાસી છે. JB શિવતેજા ગુપ્તા, તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ મહારાજા અગ્રવાલ એપાર્ટમેન્ટ શાંતાદેવીના રહેવાસી છે. ગણપત પટેલ, તેમની ઉંમર 47 વર્ષની છે. તેઓ ઓમ શિવ પાર્ક કબીલપોર નવસારીના રહેવાસી છે. ખુશી કે નાયકા, તેમની ઉંમર 22 વર્ષની છે. તેઓ રામનગર ગેલખડીના રહેવાસી છે. અક્ષય પટેલ, તેમની ઉંમર 25 વર્ષની છે. તેઓ શાહભુવન સોસાયટી જલાલપુરના રહેવાસી છે. તીનુ નિલેશ પટેલ, તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ મંદિર ફળિયા નવા તળાવના રહેવાસી છે. આનંદકુમાર બબન શાહ, તેમની ઉંમર 36 વર્ષની છે. તેઓ સિસોદરા નેશનલ હાઈવે નંબર 48 શાલુ ઓટોમોબાઈલ્સના રહેવાસી છે. કેન દિલીપભાઈ પટેલ, તેમની ઉંમર 32 વર્ષની છે. તેઓ ટોલી ટાંકી ફળિયાના રહેવાસી છે. અને છેલ્લા મોહમ્મદ નદીમ શેખ, તેમની ઉંમર 29 વર્ષની છે. તેઓ લંગરવાડ લુન્સી કોઈ નવસારીના રહેવાસી છે. ત્યારબાદ જલાલપોર તાલુકાની વાત કરવામાં આવે તો અંજલી પટેલ, તેમની ઉંમર 19 વર્ષની છે. તેઓ આવાસ મગોબ દીપલાના રહેવાસી છે. રસિક કલ્યાણ નાયકા, તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ નાઇકીવાડ અરસણના રહેવાસી છે. ઉર્વશી કાનજી પ્રભારી, તેમની ઉંમર 23 વર્ષની છે. તેઓ મરોલી બજાર ચાવડા સોસાયટીના રહેવાસી છે.
ગોરખપદમ ગિરાસે તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ વિજલપોર અંબાજીનગરના રહેવાસી છે. હરિકૃષ્ણ એર રાંગુલા તેમની ઉંમર 26 વર્ષની છે. તેઓ એરુ શ્રીનગરના રહેવાસી છે. વિશાલ ડી પટેલ તેમની ઉંમર 26 વર્ષની છે. તેઓ કોથમડી સુથાર ફળિયાના રહેવાસી છે. રાણા રામચંદ્રસિંહ તેમની ઉંમર 46 વર્ષની છે. તેઓ એચએલઈ કોલોની નડોદના રહેવાસી છે. આશીષ ઠાકોર પટેલ તેમની ઉંમર 35 વર્ષની છે. તેઓ છીણમ મરોલી બજારના રહેવાસી છે. ભૂપેન્દ્ર વી પટેલ તેમની ઉંમર 46 વર્ષની છે. તેઓ તવડી પારસીવાડના રહેવાસી છે. રાજેન્દ્ર લાલુ સિંઘ તેમની ઉંમર 22 વર્ષની છે. તેઓ કડોલી તિરુપતિ સોસાયટીના રહેવાસી છે. મુકેશ ઉત્તમ પટેલ તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ મેથિયા ફળિયા 8ના રહેવાસી છે. અને છેલ્લા પ્રફુલ ભરત પટેલ તેમની ઉંમર 38 વર્ષની છે. તેઓ અબ્રામા વાડી ફળિયાના રહેવાસી છે. આ ઉપરાંત છેલ્લે ખેરગામ તાલુકામાં નોંધાયેલ દર્દીઓની વાત કરવામાં આવે તો ખુશ્બુ પટેલ તેમની ઉંમર 35 વર્ષની છે. તેઓ નિશાળ ફળિયા નારણપુરના રહેવાસી છે. અને તેમના છેલ્લા દર્દી મયુર નવીન પટેલ તે પણ નિશાળ ફળિયા નારણપુરના રહેવાસી છે, જેમની ઉંમર 30 વર્ષની છે. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો. ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. આમ નવસારી જિલ્લાના 6 તાલુકાઓમાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, જે અનુસાર ગણદેવીમાં સૌથી વધુ 26 દર્દીઓ નોંધવામાં આવ્યા છે. ત્યારે ચીખલી તાલુકામાં 18 દર્દીઓ, વાંસદા તાલુકામાં 16, નવસારી તાલુકામાં 14, જલાલપોર તાલુકામાં 12 અને છેલ્લે ખેરગામ તાલુકામાં 2 દર્દીઓ નોંધાયા છે. આજે જ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી રજા અપાયેલ દર્દીઓની વાત કરવામાં આવે તો મેહુલ શાહ તેમની ઉંમર 46 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં સર્કિટ હાઉસની પાછળ જજીસ કોલોની લુન્સીકુઈના રહેવાસી છે. કૌશિકભાઈ પ્રશાંત કુંદુ તેમની ઉંમર 32 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં સિટી ટાવર કાલિયાવાડીના રહેવાસી છે. સોહિલ મકવાણા તેમની ઉંમર 37 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં મીના ચેમ્બર્સ સત્તાપીરના રહેવાસી છે. સંકેત દેસાઈ તેમની ઉંમર 35 વર્ષની છે. તેઓ જલાલપુર તાલુકામાં દેસાઈપોર અબ્રામાના રહેવાસી છે. અંકિત પટેલ તેમની ઉંમર 35 વર્ષની છે. તેઓ જલાલપુર તાલુકામાં અબ્રામા હિન્દુ ફળિયાના રહેવાસી છે. નીરવ જોશી તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ જલાલપુર તાલુકામાં વેડછા બ્રાહ્મણ ફળિયાના રહેવાસી છે. વિમલભાઈ પટેલ તેમની ઉંમર 37 વર્ષની છે. તેઓ જલાલપુર તાલુકામાં સમાજ મંદિર અબ્રામાના રહેવાસી છે. કિરણસિંહ વિજયસિંહ ચૌહાણ તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓ જલાલપુર તાલુકામાં યોગીનગર સોસાયટી વિજલપોરના રહેવાસી છે. નીલમબેન ઠાકોર તેમની ઉંમર 56 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં રુદ્ર રેસિડેન્સી તિગ્રાવાડીના રહેવાસી છે. ભાવિક દેસાઈ તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓ જલાલપોર તાલુકામાં સિટી પોઈન્ટ સોસાયટી વિજલપોરના રહેવાસી છે. કાયસ્તા મયુરકુમાર મહેશચંદ્રા તેમની ઉંમર 41 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં એસએસ ઓટો એડવાઇઝર કાળિયાવાડના રહેવાસી છે. કાયસ્તા અમીશા મયુરકુમાર તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓ પણ એસએસ ઓટો એડવાઇઝર કાળિયાવાડ નવસારીના રહેવાસી છે. તમીમ તોફિક હનફી તેમની ઉંમર 14 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં વીરાવલ રિંગ રોડ ભેસ્તખાડા વોર્ડ નવસારીના રહેવાસી છે. જીને પ્રિતેશ ચૌધરી તેમની ઉંમર 19 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં ગ્રીન પાર્ક કબીલપોરના રહેવાસી છે. ત્યારબાદ ચંપા રાણા તેમની ઉંમર 25 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં વર્ધમાન માર્બલ બારડોલી રોડ કબીલપોરના રહેવાસી છે. પ્રતિકકુમાર રમેશ કુમાર તેમની ઉંમર 28 વર્ષની છે. તેઓ ગણદેવી તાલુકામાં પારસીવાડ બિહાઇન્ડ અંબાજી ટેમ્પલના રહેવાસી છે. ધ્રુવી વિજય પટેલ તેમની ઉંમર 22 વર્ષની છે. તેઓ ચીખલી તાલુકામાં
બાલવાડા ઉગમણ ફલિયાના રહેવાસી છે. સુમિત આહિર તેમની ઉંમર 31 વર્ષની છે. તેઓ ચીખલી તાલુકામાં બાલવાડા ઊંટખાડીના રહેવાસી છે. જશોદા પટેલ તેમની ઉંમર 49 વર્ષની છે. તેઓ ચીખલી તાલુકામાં બોળવાક સુતાર ફળિયાના રહેવાસી છે. રાજબહાદુર પાસવાન તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ ચીખલી તાલુકામાં હરણગામ ચોકડીના રહેવાસી છે. રાજેન્દ્ર પાટીલ તેમની ઉંમર 58 વર્ષની છે. તેઓ ચીખલી તાલુકામાં રઘુનાથ પાર્ક સમરોલીના રહેવાસી છે. પંકજ પટેલ તેમની ઉંમર 42 વર્ષની છે. તેઓ ચીખલીમાં બાફલાદેવ મંદિર નજીકના રહેવાસી છે. ભાણી હળપતિ તેમની ઉંમર 62 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં મુનસાડના રહેવાસી છે. જ્યોતિ મિસ્ત્રી તેમની ઉંમર 50 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં પાદરફળિયા અંબાડાના રહેવાસી છે. પ્રદીપ મિસ્ત્રી તેમની ઉંમર 58 વર્ષની છે. તેઓ નવસારીમાં પાદરફળિયા અંબાડાના રહેવાસી છે. હિનલ લાડ તેમની ઉંમર 32 વર્ષની છે. તેઓ પણ પાદરફળિયા અંબાડાના રહેવાસી છે. અંકિતા પારેખ તેમની ઉંમર 31 વર્ષની છે. તેઓ નવસારીમાં સાઈ રેસિડેન્સી ઇટાલવાના રહેવાસી છે. હરિત પારેખ તેમની ઉંમર 29 વર્ષની છે. તેઓ સાઈ રેસિડેન્સી ઇટાલવાના રહેવાસી છે. મોદી નયનકુમાર તેમની ઉંમર 31 વર્ષની છે. તેઓ નવસારીમાં બાલાજી પાર્ક તિગ્રાવાડીના રહેવાસી છે. પ્રણેતા અશોકભાઈ મહેતા તેમની ઉંમર 31 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં ઋષિકેશ એપાર્ટમેન્ટની પાછળ જલાલપોરના રહેવાસી છે. વર્ષા તબલાવાલા તેમની ઉંમર 58 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં ગણેશ ફાર્મ છાપરા રોડના રહેવાસી છે. ત્યારબાદ અનિતાબેન કપૂર જેમની ઉંમર 56 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં મિથિલા નગરીના રહેવાસી છે. જોશીકરણ દામોદર તેમની ઉંમર 21 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં મહાવીર સોસાયટી ઝવેરી સડકના રહેવાસી છે. અશ્વર કમલેશ દેસાઈ તેમની ઉંમર 36 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં મહાવીર સોસાયટી ઝવેરી સડકના રહેવાસી છે. ભૂમિકા મહેશ ટંડેલ તેમની ઉંમર 18 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં માછીવાડ હાઈસ્કૂલ ફળિયાના રહેવાસી છે. મીના ટંડેલ તેમની ઉંમર 43 વર્ષની છે. તેઓ પણ માછીવાડ હાઈસ્કૂલ ફળિયાના રહેવાસી છે. દીપક પટેલ તેમની ઉંમર 41 વર્ષની છે. તેઓ જલાલપુર તાલુકામાં દાંડી દેસાઈ ફળિયાના રહેવાસી છે. ભાવેશ દિલીપ પટેલ તેમની ઉંમર 29 વર્ષની છે. તેઓ જલાલપુર તાલુકામાં અલકાપુરી વિજલપોરના રહેવાસી છે. હેમાક્ષી અસમર તેમની ઉંમર 28 વર્ષની છે. તેઓ જમાલપુરમાં હેમાક્ષી હરીશભાઈ અસમર તેમની ઉંમર 28 વર્ષની છે. તેઓ જલાલપુર તાલુકામાં નિસર્ગ એપાર્ટમેન્ટ ગોપાલનગર વિજલપોરના રહેવાસી છે. નિશાંત બારત તેમની ઉંમર 26 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં પ્રભાકુંજ 24ના રહેવાસી છે. વંશ નાયકા તેમની ઉંમર 3 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં વસંત વિહાર કબીલપોરના રહેવાસી છે. અને છેલ્લા સોહમ જીતેશ ચૌધરી તેમની ઉંમર 10 વર્ષની છે. તેઓ નવસારી તાલુકામાં દીપમંગલ સોસાયટી કબીલપોરના રહેવાસી છે. જો કે આજ સુધી કુલ 1762 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં નોંધાયેલ સૌથી મોટો આંકડો 483 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે. તેમજ આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા 2560 સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 1,97,194 સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી 1,92,285 નેગેટિવ કેસ અને 2,349 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 104 લોકોના મૃત્યુ થયા છે. નવસારીવાસીઓ હવે કોરોનાએ જિલ્લાના દરેક તાલુકાઓના ગામોમાં પગપેસારો કરવાનું શરૂ કર્યું છે, ત્યારે હજુ પણ તમે કોરોના બાબતે ગંભીરતા નહીં દાખવો તો આ પરિસ્થિતિ હજુ પણ કપરી બની શકે તેમ છે. જેથી માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા રહો અને કોરોના બાબતે પડેપણની ખબર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ ચેનલને. સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.